મારા વહાલા મિત્રો, ઉનાળામાં એટલી ગરમી હોય છે ને કે કંઈક ઠંડુ પીવાનું હોય ને તો ઘણી મજા આવી જાય. આજે હું તમને સરસ મજાની ઠંડી ઠંડી લસ્સી બનાવીને બતાવી રહી છું. મિત્રો, લસ્સી આપણે આ રીતે વલોવીને બનાવીશું ને તો પીવામાં ઘણી મજા આવશે. મિક્સરમાં એનો ટેસ્ટ થોડો ઓછો થઈ જાય છે, તો મારો આગ્રહ છે તમે આ રીતે લસ્સી જરૂર ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ્સ, હું શિલ્પા, ગુજરાતી રસોઈમાં તમારું મનથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ચાલો આજની રેસીપી હવે શરૂ કરીશું. એક બાઉલમાં આપણે 1 કપ જેવું દહીં લઈશું. મિત્રો, આ દહીં મેં ઘરે બનાવ્યું છે. ઘરનું દહીં બનાવશો ને અને એની તમે લસ્સી બનાવશો ને તો ઘણી સરસ બનશે. જો તમારા ઘરે દહીં ના હોય તો તમે અમૂલ દહીં પણ વાપરી શકો છો. 1/4 કપ દૂધ નાખીશું. દૂધ આપણે અહીંયા ઠંડુ લઈશું. 1/2 કપ જેવી દળેલી ખાંડ નાખીશું. મિત્રો, દળેલી ખાંડ ના હોય તો તમે આખી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. 3/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખીશું. ઇલાયચી પાવડરથી તમારી લસ્સી એટલી જોરદાર બનશે ને મિત્રો કે તમે પીતા જ રહેશો. થોડા બરફના ટુકડા નાખીશું અને વલવણીની મદદથી આ રીતે આપણે વલોવી લઈશું. તમારી પાસે વલવણી તો હશે જ મિત્રો. આ રીતે તમે લસ્સી બનાવશો ને તો ઘરના બધા સભ્યોને ઘણી જ ભાવશે. જોયું મિત્રો, 2 મિનિટમાં તમારી લસ્સી બનાવીને તૈયાર થઈ ગઈ. મિત્રો, આ વલોવેલી લસ્સીમાં આપણે થોડી ક્રીમ નાખીશું અને ક્રીમ નાખ્યા બાદ ફરીથી એકવાર વલોવી લઈશું, જેથી તમારી લસ્સી સરસ મજાની મલાઈદાર બનશે. હવે આ લસ્સીને આપણે ગ્લાસમાં સર્વ કરીશું. આ લસ્સી બનાવતી વખતે આપણે બરફનો ઉપયોગ કર્યો છે, તે તમે હવે ફ્રીજમાં ઠંડી કરવા નહીં મૂકો અને ડાયરેક્ટ પીવા માટે લેશો ને તો પણ મજા પડશે. ઉપરથી થોડી આપણે ક્રીમ નાખીશું. મિત્રો, લસ્સી એટલે કેવી મલાઈદાર હોય ને તો જ મજા આવે. હવે ઉપરથી આપણે થોડા ડ્રાયફ્રૂટ નાખીને ગાર્નિશ કરીશું. અહીંયા મેં ડ્રાયફ્રૂટમાં પિસ્તાના ટુકડા અને બદામના ટુકડાથી આ લસ્સીને ગાર્નિશ કરી છે. મિત્રો, સમય કાઢીને તમે મારી આ રેસીપી જોઈ એ માટે તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશું.